गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सप्तर्षि विद्या संकुल यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। आज आप जोईशु प्राणीओ और वनस्पति में वहन धोरण सात भाग त्रण चेप्टर नंबर अग्यार। हवे मित्रों, आगळना भागनी अंदर आपणे जोयेलुं हतुं के हृदयनी अंदर वहन की क्रिया कई रीते थती होय छे एना विशे आपणे ख्याल मेळवेलो हतो के हृदय जे छे मुख्यत्वे चार भागोनी अंदर वेचायेलुं छे। आ चार भागोनी अंदर शा माटे वेचायेलुं छे तो के कार्बन डाइऑक्साइड युक्त अने ऑक्सिजन युक्त रुधिर ए मिश्र न थई जाय एटला माटे चार भागोनी अंदर वेचायेलुं छे। चारे चार भागोना कार्यो छे अलग अलग, ए विशे आपणे वात करी हती आगळना वीडियोनी अंदर। हवे आनी अंदर वहननी क्रिया अने रुधिर वाहिनीओ विशे ख्याल मेळववानो छे। रुधिर वाहिनीओ केटला प्रकारनी आवे छे एना विशे ख्याल अने केवे केवे रुधिर वाहिनीओ जे छे जे हृदयनी अंदर रुधिरने लई जाय छे अने हृदयमांथी रुधिरने बीजा भागो तरफ लई जाय छे एना विशे आपणे वात करवानी छे। જોઈએ રુધિર વાહિનીઓ। રુધિર વાહિનીઓ હવે જોઈએ, પહેલા તો વહનની ક્રિયા કઈ રીતે થતી હોય છે। માની લો કે આ ફેફસા છે, આ એક તમને સિમ્પલ જે મેં હૃદય દર્શાવેલું હતું આગળના વિડીયોમાં એની સિમ્પલ આકૃતિ છે। વહનની ક્રિયા કઈ રીતે થતી હશે, ફેફસા, આ છે હૃદય અને આ છે શરીરના ભાગો એટલે કે રુધિર કેશિકાઓ, શરીરના ભાગો એટલે કે રુધિર કેશિકાઓ, બરોબર। જોઈએ હવે કે હૃદય એની અંદરથી રુધિર જે છે એ બે જગ્યાએ જશે, બેઝિકલી એક તો ફેફસાની અંદર અને એક તો શરીરના ભાગોની તરફ। જો ઓક્સિજનવાળું રુધિર હશે તો શરીરના ભાગો તરફ અને કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર હશે તો ફેફસાની અંદર। કેમ? તો કે ફેફસાની અંદર જાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, ઓક્સિજન અંદર આવે છે અને તે રુધિર ઓક્સિજનવાળું પાછું હૃદયમાં આવે છે। આ જ ઓક્સિજનવાળું રુધિર જે છે એ પંપ થઈ અને શરીરના ભાગો તરફ જાય છે। જોઈએ કે હૃદય જે છે, માની લો કે આ બાજુનો જે ભાગ છે ત્યાં ઓક્સિજનવાળું રુધિર આવે છે અને આ બાજુના ભાગમાં કાર્બન ડાયોક્સાઇડવાળું। તો મિત્રો, રુધિર વાહિનીઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે, કઈ કઈ બે પ્રકારની? તો કે ધમની અને બીજી છે શિરા। ધમની અને શિરા રુધિરને વહેવા માટે જે રુધિર વાહિની એ બે પ્રકારની હોય, ધમની અને શિરા। તો ધમની કોને કહેવાય અને શિરા કોને કહેવાય એના વિશે આપણે વાત કરવાની છે। હવે ઓક્સિજનવાળું રુધિર છે એ શરીરના ભાગો તરફ જાય છે। હવે શરીરના ભાગો તરફ જાય છે એટલા માટે પ્રેશરથી જતું હશે। હવે પ્રેશરથી જે રુધિરવાહિનીની અંદર પ્રેશરથી અથવા તો ઓક્સિજનયુક્ત રુધિર જતું હોય એને ધમની કહેવાશે। તો આ થઈ ગઈ ધમની। કેમ? તો કે આની અંદર ઓક્સિજનવાળું રુધિર જાય છે આગળ। હવે આ ઓક્સિજનવાળું રુધિર એ શરીરના ભાગો તરફ જાય છે। હવે આ શરીરના ભાગોની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય, ઊર્જા છૂટી પડે છે અને એની અંદર કાર્બન ડાયોક્સાઇડ મિશ્ર થઈ જાય છે એટલે કે અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને CO2 જે રુધિરની સાથે ભળી જાય છે એટલે કે કોષોની અંદર, બરોબર। હવે કોષોની અંદરથી કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર એ બીજી રુધિરવાહિનીઓમાં થઈ અને પાછું ક્યાં જાય છે? હૃદયની અંદર। હવે હૃદયની અંદર જાય છે તો યાદ રાખો કે જેની અંદર જે રુધિરવાહિનીમાં દબાણ વગરનું રુધિર હોય અથવા તો કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર હશે એને શિરા કહેવાશે, શિરા। તો જોઈએ ધમની અને શિરા વિશે। ધમની ઓક્સિજન યુક્ત રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિરવાહિની જેને ધમની કહે છે। જોઈએ હવે કે ઓક્સિજન જે છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે, કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર એ હૃદયની અંદર જાય છે એટલે કે એને કહેવાશે શિરા। તો શિરા વિશે પણ આપણે લખી શકીએ, શિરા કોને કહેવાશે? તો કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને
कार्बन डाइऑक्साइड युक्त रुधिर ने हृदय माथी शरीर विविध भागों तरफ, तो आ शरीर विविध भागों थी हृदय तरफ रुधिर ने शरीर विविध भागों थी हृदय तरफ लई जती रुधिर वाहिनी ने शीरा कहे छे। हवे याद रखो के बीजी आपणे वात करेली के ऑक्सिजन वाळो रुधिर ज्यारे जाय छे त्यारे दबाण युक्त होय छे, तो धमनी ની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે। ધમનીની દિવાલ જે છે એ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, કેમ? તો કે એની અંદરથી દબાણયુક્ત પ્રેશરાઇઝ્ડ રુધિર જે છે એ પસાર થતું હોય છે। ધમનીમાં રુધિરનું દબાણ વધારે હોય છે, ધમનીમાં રુધિરનું દબાણ વધારે હોય છે। શિરામાં રુધિરનું દબાણ ધમનીની સાપેક્ષે ઓછું હોય છે। જોઈએ હૃદયની અંદર પમ્પિંગ થાય એટલે ફટાફટ રુધિર જે છે ઓક્સિજનયુક્ત રુધિર શરીરમાં જશે અને ત્યાં પ્રેશરવાળું હશે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડવાળું જ્યારે રુધિર હૃદયની અંદર જશે એ કેવું હશે, તો કે પ્રેશર વગરનું હશે, એટલે કે ધમનીની સાપેક્ષે એની દિવાલ એ પાતળી હોય છે। આ ઉપરાંત જોઈએ આ બે વેન્સને શું કહેવાશે, ફેફસા। હવે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર જે છે એ આવી ગયું હૃદયની અંદર, જ્યારે પમ્પિંગની ક્રિયા થશે એટલે કાર્બન ડાયોક્સાઇડવાળા રુધિરને પણ એને ફેફસામાં પહોંચાડવું જ પડશે। હવે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર ફેફસામાં પહોંચશે શેના દ્વારા, તો કે પ્રેશરથી જશે, એટલે કે આ થઈ ગઈ ધમની, પરંતુ ફેફસાની અંદર જાય છે એટલા માટે આપણે એને કહેવાશે ફુફ્ફુસીય ધમની, ફુફ્ફુસીય ધમની, બરાબર, ફુફ્ફુસીય ધમની કહેવાશે, કેમ? તો કે એકદમ સ્પીડથી ફેફસાની અંદર જાય છે એટલા માટે આને કહેવાશે ફુફ્ફુસીય ધમની। તો ધમની અને શિરા, આ ઉપરાંત બીજી એક વસ્તુ પણ આપણે એને લખી શકીએ કે ઘણી બધી રુધિરવાહિનીઓ રુધિર કેશિકાઓ એ ભેગી થઈ અને શિરા બનાવે છે। જોવો કઈ રીતે, કે ધમની જે છે એ આગળ જતાં ઘણા બધા ભાગમાં વિભાજિત થઈ જાય છે, એટલે કે ધમની જોઈએ લખીએ કે ધમની શરીરના વિવિધ ભાગો તરફ જઈ રુધિર કેશિકાઓમાં વિભાજન પામે છે, તેવી જ રીતે શિરા જોઈએ કે આને આપણે શિરા કીધું છે, તો શિરા શું છે? તો કે શરીરના વિવિધ ભાગોમાં આવેલી નાની નાની રુધિર કેશિકાઓ ભેગી થઈ એટલે કે બધા જ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ રુધિર એકઠું કરી અને એને ક્યાં લઈ જવાનું હશે, તો કે હૃદયની અંદર, એટલે કે ઘણી બધી વેન્સ ભેગી થઈ અને શું બનાવશે, શિરા બનાવશે। એટલે એની અંદર આપણે એ રીતે લખી શકીએ કે શરીરના ભાગોમાં રહેલી રુધિર કેશિકાઓ ભેગી થઈ શું બનાવશે, શિરા બનાવે છે। જો આ ધમની જે છે એ આગળ જતા શરીરના વિવિધ ભાગોમાં વિભાજિત થઈ જાય છે, કેમ કે એને બધે ઓક્સિજન પહોંચાડવાનો છે। આ ઉપરાંત આ દરેક ભાગોમાં રહેલી રુધિર કેશિકાઓ બધી જ નળીઓ ભેગી થઈ અને પાછું શું બનાવશે, એક શિરા બનાવશે। તો મિત્રો, આ રીતે રુધિરવાહિનીઓ જે છે એ મુખ્યત્વે બે પ્રકારની છે, ધમની અને શિરા। તો યાદ રાખો તફાવત શું છે, કે ઓક્સિજનયુક્ત રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય એને કહેવાશે ધમની, ધમનીની દિવાલ જાડી હોય છે, કારણ કે જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, કારણ કે એની અંદર વધારે પ્રેશરવાળું વધારે દબાણવાળું રુધિર હોય છે। ધમની શરીરના વિવિધ ભાગો તરફ જઈ અને રુધિર કેશિકાઓમાં વિભાજન પામે છે।
જેવી રીતે આપણે આ સોસાયટીની અંદર પાણી આવતું હોય તો એક મેઇન લાઇન હોય, આ મેઇન લાઇનની અંદરથી બધાના ઘરે ઘરે અલગ અલગ લાઇનો જતી હોય, એટલે કે જે મેઇન લાઇન છે એ ધમની અને નાની નાની લાઇનો જે છે એ રુધિર કેશિકાઓ, એવી રીતે હવે પાણી પહોંચી જાય છે. એવી જ રીતે આપણે પછી ગટર લાઇનની વાત કરીએ કે દરેકના ઘરેથી ગટર લાઇન હોય એ બધી એક જગ્યાએ મિશ્ર થઈ અને એક મોટી લાઇનમાંથી બધું પાણી બહાર નીકળી જતું હોય છે જે કચરો. એવી જ રીતે શીરાનું કાર્ય છે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર બધી જગ્યાએથી ભેગું કરી અને હૃદયની અંદર લઈ જશે. એટલે કે એવી જ રીતે જે આપણે ગટર લાઇનની વાત કરી કે બધાના ઘરેથી નાની નાની ગટર લાઇનો ભેગી થઈ એક મોટી લાઇનની અંદર મિશ્ર થઈ અને તે બહાર જાય છે, બરોબર. તો એ રીતે શીરા કે ઘણી બધી રુધિરવાહિનીઓમાંથી એક શીરા બનતી હોય છે, બરોબર.